અરવલ્લી જિલ્લામાં બાયડ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટનો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે। બાયડ કંપડવજ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ હવે તો જન આરોગ્ય માટે જોખમી બની હોવાના આક્ષેપો અરજણવાવ તેમજ આજુબાજુના ગ્રામજનોએ કર્યા છે। ડમ્પિંગ સાઇટને લોકોએ ભેગા મળીને તાળાબંધી કરી હતી। ડમ્પિંગ સાઇટ નજીકના અરજણવાવ સહિતના ગ્રામજનો પર ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા હોવાના આક્ષેપ તેમજ તેના દ્વારા કરાય છે। હાલ ડમ્પિંગ સાઇટમાં મેડિકલ વેસ્ટ પણ કેમેરામાં કેદ થયો છે। સાથે જ બાયડ નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ અન્યત્ર ખસેડવા છેલ્લા 4 વર્ષથી મુદ્દે રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા 15 દિવસનો સમય આપી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। નગરપાલિકામાં કોર્પોરેટર છે, એક ગામના જવાબદાર વ્યક્તિ તરીકે સર્વ ગ્રામજનો યોગ્ય ઘા થયા છે। અયો તમે જોઈ રહ્યા છો કે બધું આ પ્રદૂષણ થઈ રહ્યું છે અને મેડિકલ વેસ્ટ બી અહીં ચલાવવામાં આવે છે। વારંવાર ઉપર બી રજૂઆતો કરી છે, ગ્રામજનોએ બી રજૂઆત કરી છે। ગામની અંદર 3-4 કેસ કેન્સરના બન્યા છે, શ્વાસના દર્દીઓ બી થયા છે, વારંવાર પોલ્યુશન ઊભું થાય છે અને આખા ગામની અંદર આખી રાત્રે આનો ધૂનો પ્રસરાય છે। એટલે આનો આ ઘન કચરાનો કોઈ નિકાલ નથી, 24 કલાક આ ઘન કચરો લગડે છે અને અમે પાલિકાને બી રજૂઆત કરી છે, બરાબર, પાલિકાએ બી પ્રયત્નો કર્યા છે, 2 ચોકિયાટ મૂક્યા છે, તો બી એનું લગડવાનું બંધ થતું નથી। બીજું અમે આ કલેક્ટરશ્રીને રજૂઆત વચ્ચે કરી હતી 2 વર્ષ પહેલાં, ગાંધીનગર બી સ્વાગતમાં બી રજૂઆત કરી હતી, પણ તે છતાંય આનો કોઈ નિકાલ થતો નથી અને બધા ગ્રામજનો રોષે ભરાયા છે। એટલે હવે જો આવનારા દિવસોમાં આનો જો યોગ્ય નિકાલ ના થાય તો અમે ગાંધીજીની માર્ગે આનું ઉગ્ર આંદોલન કરશું। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।